एक તણખાનો સિતારો થઈ જવું એ શું હશે? જાણવાને માણવા અંગાર થઈ બેઠા છીએ. આવું જ કઈ કામરેજની વાવ ખાતે આવેલી શ્રી વશિષ્ઠ વિદ્યાલયના જી એડવાન્સ 2023 ની પરીક્ષામાં ટોપ 1000 માં 7 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરીને શાળા અને સમાજનું નામ રોશન કર્યું છે. શાળા પરિવારે તમામ તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું હતું. કહેવાય છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી, ને આવું જ કંઈક કામરેજની વશિષ્ઠ વિદ્યાલયના 7 વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું છે. જી હા, હાલમાં લેવાયેલી જી એડવાન્સ 2023ની પરીક્ષામાં 7 વિદ્યાર્થીઓએ સારા રેન્ક સાથે પાસ થતાં શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. સૌથી ટફ પરીક્ષા માનવામાં આવે છે જે પરીક્ષા તેઓએ પાસ કરી છે. પાસ થનારા તમામ વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકો અને વાલીઓને યસ આપ્યો હતો. શું કહી રહ્યા છે શાળાના વિદ્યાર્થીઓ, સાંભળીએ. જેમ જેમ આપણે પસાર થઈએ તે રીતે બધા સવાલો સરળ થવા માંડે અને બધા એમસીક્યુ અને બધા કોન્સેપ્ટ આપણને સમજાય અને પછી એક્ઝામ આપણે આપીએ ને ત્યારે પાછું સરળ લાગે. વિદ્યાર્થી જયારે પરીક્ષા આપવા જતો હોય છે ત્યારે નર્વસ હોય છે, પરિણામ આવતું હોય ત્યારે આશ્ચર્યચકિત થઈ જતા રહી યાર આટલું પરિણામ તો જોતા રહી છે. તમને પણ નર્વસ થયેલા રહી એક્ઝામ પહેલા? નર્વસ તો થયા હતા પણ મોટિવેશન જ એવું હતું કે સર નું કે બી પોઝિટિવ રહેતા હતા એવું સ્લોગન જ હતું સર લોકો તરફથી, જેથી અમને એટલા બધા ડર નહીં લાગ્યો હતો. એક્ઝામ આવ્યું, પરિણામ આવી ગયું, પછી આનું શ્રેય કોને આપે? શ્રેય તો સૌથી પહેલા શિક્ષક લોકોને જ આપવામાં આવે છે, કારણ કે તેમનાથી જ અમે આ એક્ઝામ જાણી શક્યા કે આમાં કેવી રીતે તૈયારી થઈ અને પછી અમે તૈયારી કરી, એટલે મૂળ તો શિક્ષકો તરફથી જ હતું. સારા મેનેજમેન્ટનું સપનું છે 1000 માં 7 વિદ્યાર્થી આવનારમાં ટોપ 10 માં આવે, શું મેસેજ આપશો આવનારા બીજા વિદ્યાર્થીઓને? આ મેસેજ તે જ રહેશે કે જો તમે ડેઇલી મહેનત કરો અને પોતાના શિક્ષકો દ્વારા સારા માર્ગદર્શન થી આગળ વધો તો સફળતા મળે જ છે. મારું નામ વેકરિયા પ્રીત રાજેશભાઈ, હું અત્યારે શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ધોરણ 12 હમણાં કમ્પ્લીટ કર્યો છે, JEE એડવાન્સ ક્રેક કરેલ છે. તૈયારી હાર્ડ હોય છે પણ તમે સતત મહેનત કરતા રહો છો, તમે કરી શકો છો. અને વિદ્યાર્થીઓને મેસેજ આપવાનો હોય તો શું આપો? IIT અત્યારે એટલું જાણીતો નથી, હવે એની વધારે ડિમાન્ડ વધી ગઈ છે તો આપણે IIT ની તૈયારી કરવી જોઈએ. ફર્સ્ટ આપણી સ્કૂલ ની અંદર આપણને પ્લેટફોર્મ કયો પાડવા ગુરુ પાડવામાં આવ્યું છે, તૈયારી અહીંયાથી જ કરવામાં આવી છે, તો બીજા વિદ્યાર્થીઓ આવનાર સમયમાં આ સ્કૂલ માંથી વધુ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે આગળ વધે તો એના માટેની કેવી તૈયારી? ને લોકો મોટા વગેરા તૈયારી કરતા એમને ખુબ તકલીફ પડતી હોય છે તો શું તૈયારી કેવા પ્રકારની કરવાની હોય? સ્કૂલમાં વાતાવરણ આમ સારું છે, સપોર્ટિવ છે સ્ટુડન્ટ માટે, મિત્રની જેમ શિક્ષકો બોલ કરે છે. કામરેજના વાવ ખાતે આવેલી વશિષ્ઠ વિદ્યાલય ખાતે તમામ પરીક્ષાના અભ્યાસ શાળામાં ચલાવે છે અને અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયારી કરાવવામાં આવી છે, જેમાં સૌથી ટફ કહેવાતી જી એડવાન્સની પરીક્ષામાં 1000 વિદ્યાર્થીમાંથી વશિષ્ઠ વિદ્યાલયના 7 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. શાળાના 46 વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી, જેમાં 20 વિદ્યાર્થીઓએ ક્વોલિફાય થઈને IIT માં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. હાલમાં 7 વિદ્યાર્થીઓ ક્રિશ રાઠોડ, ઋત્વિક કાછડિયા, મહેક માણસોણિયા, કૃષ્ણા ચૌધરી, પ્રીત વેકરિયા, મેશ્વા કુમારી ચૌધરીએ બાજી મારતા શાળા સંચાલકોએ તમામને શુભેચ્છા પાઠવી હતી. મેહુલ વડદુરિયા છું, હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું. આપ સૌ જાણો છો કે ગત રોજ એટલે કે રવિવારના રોજ JEE એડવાન્સ એટલે કે જે ભારતની એક ટફ એક્ઝામ જે આપણે કહી શકીએ એ એક્ઝામનું પરિણામ આવ્યું.
અને ખાસ મને જણાવતા એ વાતનો આનંદ થાય છે કે સુરતની શ્રી વશિષ્ઠ વિદ્યાલયનું જે પરિણામ જેઈ એડવાન્સની પરીક્ષામાં આવ્યું છે એ સમગ્ર સુરત માટે ગૌરવની વાત છે કે એક શાળા કક્ષાએ અભ્યાસ કરતા કરતા વિદ્યાર્થીઓ આજે આઈઆઈટી સુધી પહોંચશે। શાળાના 7 વિદ્યાર્થીઓએ 1000 રેન્કની નીચે રેન્ક પ્રાપ્ત કર્યો છે। શાળાના એવા 7 વિદ્યાર્થીઓ છે કે જેને બિલો 1000 રેન્ક અચીવ કર્યો છે। નોર્મલી આ એક્ઝામનું પરિણામ 1% આવતું હોય છે સમગ્ર ભારતની અંદર, પરંતુ હું ગૌરવ સાથે કહી શકું છું કે વશિષ્ઠ વિદ્યાલયનું આ પરિણામ 120 વિદ્યાર્થીમાંથી આજે અમારા 12-14 છોકરાઓ આઈઆઈટીની અંદર પ્રવેશ મેળવશે। એટલે કે હું તમને વાત કરું તો ઓલમોસ્ટ 10% પરિણામ વશિષ્ઠ વિદ્યાલયનું છે, જ્યારે સમગ્ર ભારતમાં આ પરિણામ 1% છે। તો ખૂબ ગૌરવની વાત છે શાળા માટે, શાળાના વિદ્યાર્થીઓ માટે, શાળાના પેરેન્ટ્સ છે એમના માટે, અને અહીંયા અભ્યાસ કરનારા દરેક વિદ્યાર્થી માટે। બરાબર છે કે એમને એમની પોતાની કારકિર્દી માટે વશિષ્ઠને પસંદ કરી છે, એટલે ખાસ હવે આવી બધી કોમ્પિટિટિવ પરીક્ષાઓની તૈયારી કરવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી। સુરતની અંદર જ શાળા કક્ષાએ જેઈ છે, જેઈ એડવાન્સ છે, નીટ છે, આ બધી જ પરીક્ષાઓની તૈયારી તમે શાળા કક્ષાએ પણ ખૂબ સારી રીતે કરી શકો છો, અને અમે એ પ્રૂવ કર્યું છે। બરાબર, તમે આ વર્ષના મારા નીટના રિઝલ્ટ જોશો, જેઈ મેઇનના રિઝલ્ટ જોશો, અને આજે જે ગઈકાલે આવ્યું એડવાન્સનું રિઝલ્ટ, અમારા એક વિદ્યાર્થીએ 44મો રેન્ક પ્રાપ્ત કર્યો છે ઓલ ઇન્ડિયા રેન્ક। આ ઉપરાંત બીજા 7 વિદ્યાર્થીઓ 1000 કરતા ઓછો રેન્ક, અને 15 વિદ્યાર્થીઓ 2000 કરતા ઓછો રેન્ક પ્રાપ્ત કર્યો છે। બરાબર છે, તો આ બધા વિદ્યાર્થીઓને એમના વાલીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શાળા મેનેજમેન્ટ વતી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને અમારા મેનેજમેન્ટનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે હંમેશા અમને કોઈ પણ કાર્ય કરવા માટે અમને પ્રેરણા આપે છે અને હંમેશા રેડી હોય છે। और हमारे यहाँ जो बच्चों का जो रिजल्ट आ रहा है काफी अच्छा हद के हम आगे बढ़ रहे हैं, उस रिजल्ट के पीछे हमारा जो मोटो है वो हमारा जो कि एक बार सिलेबस खत्म हो जाए उसके बाद हमने बच्चे के साथ बहुत ही उनकी प्रैक्टिस करवाते हैं उनके पास, और हर एक लेक्चर में जब कोई भी प्रैक्टिस कर रहे हैं उनको कोई डाउट आ रहा है तो सारे टीचर्स जो होते हैं उनके साथ अवेलेबल होते हैं। जहां तक एडवांस की एग्जाम खत्म ना हो जाए तब तक हम लोग उनके साथ जुड़े रहते हैं, सो छोटे छोटे डाउट जो होते हैं ना वो हम उसके क्लियर करते हैं। एग्जाम की तैयारी के लिए टीचर होना पड़ता है और सपोर्ट पेरेंट्स हो टीचर हो, तो बच्चों जब आपके पास जब भी आते हैं सॉल्यूशन ढूंढते हैं आप आपको सॉल्यूशन देते हैं, लेकिन जब एग्जाम में ये बच्चे पास होकर निकलते हैं सबसे अच्छे रैंक से आगे आते हैं क्या फील करते हैं आप? जी बहुत अच्छा फील करते हैं हम लोग जो पूरे 2 साल उनके साथ मेहनत करते हैं जी जान लगा कर, वो यही तो हमारा टारगेट था कि बच्चे अच्छी से अच्छी कॉलेज में आईआईटीएंस बने, वही हमारा मोटिव था और हम उसमें सक्सेस भी जा रहे हैं। आज 1000 में 7 लड़के रैंक में आए हो, आगे क्या आपका यही स्कूल से और बच्चे आए जी? ऑल इंडिया रैंक हमारा टॉप 10 में आए, हमारा वो टारगेट है और वो भी अचीव है, विशिष्ट है तो शक्य है। શાળાના 7 તેજસ્વી તારલાઓએ શાળા, સમાજ અને રાજ્યનું નામ રોશન કર્યું છે। શાળાના ચેરમેન રમણીક ડાવરિયા, ડાયરેક્ટર વિજય ડાવરિયા, રવિ ડાવરિયા, એજ્યુકેશન એડવાઇઝર ડોક્ટર પરેશ સવાણી, શાળાના આચાર્ય મેહુલ વાડડોરિયાએ અભિનંદન પાઠવ્યા હતા। કેમેરામેન વિકાસ શાહ સાથે કિરણસિંહ ગોહિલ, આર4યુ ન્યૂઝ, કામરેજ।